गुड मॉर्निंग एवरीबडी. स्टैंडर्ड 8 सब्जेक्ट गुजराती चैप्टर नंबर 5 पार्ट 2 सेवामूर्ति परीक्षित लाल मजमूदार एमना विषय काले आपणे भण्या हता, बराबर छे. तो आजे आ वीडियो में फरीथी एमना विषय हजू आगळ एमना सेवाना कार्यो विषय आपणे वातचीत करीशुं. तो गई काले गया पीरियड में आपणे जे रीतना भण्या कि भाई ए पोस्टकार्ड में पोस्टकार्ड पोस्ट ऑफिस में लावी अने पोते लखी पण आपता हता, बराबर छे. आगळ पेज नंबर 81 फर्स्ट सेकंड थर्ड पेरेग्राफ हरिजन सेवक संघना तेओ स्थापक सभ्य बन्या सभ्य हता, पछी तेओ मंत्री अने प्रमुख पण बन्या हता. तेमणे नवा छात्रावासो अने रचनात्मक प्रवृत्तिओ शुरू कराव्या हता. छात्रावासो एटले के छात्राओने रहेवा माटेनी सुविधा, ए छात्रावासो अने रचनात्मक प्रवृत्तिओ शुरू करावी थी. तेमणे गांधी बापूनी अस्पृश्यता निवारणनी झूंबेशने आगळ धपावी. अस्पृश्यता एटले के छूआछूत, बराबर, एकबीजाने अड़ी ले तो नाव पड़े जे ऊंचा कूळना माणस होय ए रीतनुं, बराबर. तो ए झूंबेशने एमणे आगळ धपावी हती, वधारी हती. लोको दूर दूरथी एमने मळवा आवता, एमना आ कार्यने लीधे लोको दूर दूरथी एमने मळवा माटे आवता हता. एमना प्रश्नोने एक चित्તે શાંતિથી સાંભળતા હતા. તેઓ દલિત બાળકોને શાળા પ્રવેશ, બસમાં બેસવા દેવા માટેનો સત્યાગ્રહ, મંદિર પ્રવેશ, શિક્ષકોને ટકાવારી મુજબ નોકરી અપાવી વગેરે પ્રશ્નોમાં આઠે પહોર તડકો છાંયો જોયા વગર ને થાકની પરવા કર્યા વિના તન મન અને ધનથી મદદ કરતા હતા. એ ગમે એટલા થાકેલા હોય પરંતુ એ પોતાના કામ માટે ક્યારેય થાક લાગ્યો છે એવું મહેસૂસ થવા નહોતા દેતા, બરાબર છે. દિવસ રાત તડકો છાંયો જોયા વગર એઓ કામ કરતા હતા. અને એવું જ નહીં કે ખાલી કામ કરવા પૂરતું, મન લગાવીને તેઓ કામ કરતા હતા. જ્યાં એ લોકોને અન્યાય થતો ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠતું, એટલે કે એમને દુઃખ થતું. આવી સેવાને લીધે પરીક્ષિતલાલ મજમૂદારને સૌ કોઈ ઓળખતા હતા. ઉનાળાના ધોકધમતા એક દિવસે ચાલતા જતા હતા. ઉનાળાનો ગરમીનો સમય હતો, ખરા બપોરે એક દિવસે તેઓ ચાલતા ચાલતા જતા હતા. ખૂબ તરસ લાગી હતી એમને, પાણીની તરસ લાગી હતી. સુરત જિલ્લામાં સાર્વજનિક પરબીથી એમણે પ્યાલામાં પાણી પીધું. સાર્વજનિક એટલે કે સર્વજનો, સર્વ માણસોનું, કોઈ એકનો અધિકાર નહીં, બધા માણસો ત્યાં આવી શકે એ સાર્વજનિક કહેવાય, બરાબર. તો સાર્વજનિક પરબ એટલે કે પાણીની પ્યાવ, એમણે પ્યાલામાં પાણી પીધું. કોઈક અબુધે એમને ગાલે તમાચો માર્યો, એટલે કે અણસમજુ બુદ્ધિ વગરનો છે, એણે આવીને એમને ગાલ પર તમાચો લાફો મારી દીધો. દવાખાનામાં સારવાર લેવી પડી અને એવો જોરથી માર્યો હતો કે એમને હોસ્પિટલમાં જઈને સારવાર લેવી પડી હતી. તેમ છતાં તેમણે પેલા માણસના વિરુદ્ધમાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. એમણે જેને લાફો માર્યો હતો એના વિશે એક પણ શબ્દ બોલ્યો ન હતા. તે દિવસથી પરીક્ષિતલાલે જાણે આજીવન દલિત જનસેવાની દીક્ષા લીધી. ત્યાર પછી દલિતના વકીલ બનીને ગુજરાતમાં જ નહીં પણ આખા ભારત દેશમાંથી અસ્પૃશ્યતા દૂર કરવા ને સફાઈ કામદારોના માથેથી નરકના ડબ્બા હટાવવાનો ભેખ લીધો હતો, એટલે કે નિયમ લીધો હતો. પરીક્ષિતલાલે આઝાદીની ચળવળમાં અદના લડવૈયા તરીકે નાગપુર જનરા સત્યાગ્રહ 1923, સવિનય કાનૂન ભંગ 1930 તથા હિન્દ છોડો આંદોલન 1942માં સક્રિય ભાગ લીધો અને કારાવાસ પણ ભોગ્યો, એટલે કે જેલમાં પણ જવું પડ્યું હતું. એમની દલિત જન સેવાને રાષ્ટ્રભક્તિ જોઈને ગાંધી બાપુએ કહ્યું હતું કે પરીક્ષિતલાલ માણસ નથી પણ દેવ છે. જો પરીક્ષિતલાલ જેવા થોડાક સેવકો મને મળ્યા હોત તો અસ્પૃશ્યતાની જળ ભારતમાંથી ઘણી વહેલી નીકળી જાત. ઓકે, નેક્સ્ટ પેજ. તો એમના સમયમાં આખો આશ્રમ એક પરિવાર જેવો હતો. પરિવારના સભ્યો જે રીતના રહેતા એ રીતના રહેતા હતા. આશ્રમમાં સ્ત્રીઓ પ્રત્યે તેમનું હૃદય કરુણાસભર રહેતું હતું. સૌને પિતા જેવો તેઓ પ્રેમ આપતા હતા. એક પરિવાર હોય, પરિવારમાં જે પિતા હોય એ બધાને પ્રેમથી રાખતા હોય એમ એ પિતા જેવો પ્રેમ આપતા હતા. તેઓ બહેનોના આંસુ સહન કરી શકતા નહોતા. આંસુ એટલે કે એમને દુઃખ, એમની તકલીફ એ સહન નહોતો કરી શકતા. આશ્રમમાં તેમના વલીપલા નીચે પૂજ્ય બબુમાસી, પૂજ્ય અમીનાબેન, પૂજ્ય આઈ લક્ષ્મીબેન ખરે, પૂજ્ય વિમળાબેન પટેલ જેવા બહેનો હતી. ગમે તે વ્યક્તિ ગમે ત્યારે તેમની પાસે નિસંકોચ પહોંચી પોતાની મુશ્કેલી રજૂ કરી શકતી હતી, એટલે કે કોઈને એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નહોતી પડતી, બરાબર. ગમે તે સમયે આવીને પોતાની જે તકલીફ હોય એ રજૂ કરી શકતા હતા. બહેનોના કિસ્સામાં લગી રહી શરમ રાખ્યા વિના ગમે તેવી વ્યક્તિ પાસેથી તેઓ ખુલાસો માંગતા, દરેકને મદદ કરી સાચું માર્ગદર્શન પણ આપતા હતા. દીકરીઓ માટે તેમણે વિનય મંદિર અને અધ્યાપન મંદિરની સ્થાપના પણ કરી હતી કે જ્યાં દીકરીઓ ભણી શકે, દીકરીઓ શિક્ષિત બની આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરે ને સ્વમાનથી જીવન જીવે તેવું તેમનું
ધ્યેય હતું બરાબર તો ચારે બાજુ એમની એવી છાપ હતી કે એક ફોન માત્રથી નોકરી છોકરીઓને નોકરી મળી જતી એક ફોન કરે એને છોકરીઓને નોકરી મળી જતી હતી ગામડામાં કોઈ છોકરીઓને તકલીફ પડતી તો તે પોતે ગામમાં પહોંચી જતા અને તકલીફ દૂર કરવાનો પ્રયત્ન એટલે કે કોશિશ કરતા હતા એવું નહીં કે છોકરી ફોન કરે પછી જ જવાનું એમને ખબર પડે એટલે ત્યાં પહોંચી જતા પોતાની જાતે અને એમની જે પણ તકલીફ હોય એને દૂર કરવાની કોશિશ કરતા હતા પરીક્ષિતાએ આજીવન સફાઈ કામદારો અને દલિત લોકોની સેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું એટલે કે અર્પણ કરી દીધું આ અખંડ સેવાના વ્રતધારી આજીવન બ્રહ્મચારી રહ્યા બ્રહ્મચારી એટલે કે લગ્નના ઝંઝટમાં પડ્યા નહોતા બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું એમણે એમની મહામૂલી સમાજસેવાની કદરરૂપે ભારત સરકારે ઈસવીસન 1959માં તેમને પદ્મશ્રીનો ઇલકાબ આપ્યો હતો આ સેવા મૂર્તિ 12 સપ્ટેમ્બર 1965 રોજ આપણી વચ્ચેથી ચીર વિદાય લીધી એટલે કે એમનું અવસાન થયું હતું પરંતુ એમના જીવન કાર્યની સુવાસ આજે સર્વત્ર મહેકી રહી છે એટલે કે એમનું કામ બધી જગ્યાએ આજે દેખાઈ રહ્યું છે ઓકે તો આનો જે વર્કબુકમાં તમારે સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનો છે ઓકે ટેક કેર